75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર ભારત દેશમાં ઉત્સાહભેર થવા જઈ રહી છે તેવામાં ભુજ તાલુકાના માધાપર ગામે પણ 75મા સ્વાતંત્ર્ય પર્વ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આ તકે આઝાદીની લડતમાં માધાપરની વીરાંગનાઓએ જે ફાળો આપ્યો હતો તેમને પણ યાદ કરવામાં આવ્યા હતા. તો આ ઉજવણી ફક્ત માધાપર ગામમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં થવા જઈ રહી છે. 75મા સ્વાતંત્ર્ય પર્વના ઇતિહાસ સાથે માધાપરનો ઇતિહાસ પણ જોડાયેલો છે અને આ માટે MSV હાઈસ્કૂલના આચાર્ય, PT ટીચર, NCC સ્ટાફ તથા સામાજિક આગેવાનો સૌ સાથે મળી MSV હાઈસ્કૂલના બાળકોને પ્રેરણા આપી હતી કે તે બાળકો એવી ધરતી પર જન્મ લીધો છે, એવા ગામમાં શિક્ષણ લઈ રહ્યા છે કે જેની સાથે ભારતની ઐતિહાસિક ઘટના સંકળાયેલી છે. આઝાદી કા અમૃત મહોત્સવ ઉત્સવ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે 36 ગુજરાત બટાલિયન NCC યુનિટના NCC કેડેટ્સે શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને માધાપર ખાતે વીરાંગના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સ્મારક માધાપર ગામની 300 બહાદુર મહિલાઓની યાદમાં બનાવવામાં આવ્યું હતું, જેમણે 72 કલાકની અંદર ભુજના એરફોર્સ સ્ટેશનના રનવેનું પુનઃ નિર્માણ કર્યું હતું, જે 1971ના યુદ્ધમાં પાકિસ્તાની બોમ્બર્સ દ્વારા સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. કાર્યક્રમ પૂર્વે NCC કેડેટ્સે આ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું અને પ્રતિમાની સફાઈ કરી હતી. એક કેડેટ દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામ, સ્વતંત્રતા સેનાનીઓની પ્રતિમાઓનું જતન કરવાનું મહત્વ અને તેમના બલિદાન માટે તેમનું સન્માન અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું, તેમજ અન્ય કેડેટ્સ દ્વારા શહીદોની બહાદુર પર કવિતાનું પઠન કરવામાં આવ્યું હતું. 36 ગુજરાત બટાલિયન NCC ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ પ્રતિમ કુમાર હેમરોમના માર્ગદર્શન હેઠળ સમારંભ હાથ ધરવામાં આવ્યો હતો, તેમજ ANO લેફ્ટનન્ટ દીપેશ પિંડોરિયા, PI સ્ટાફ, GCI અને 40 કેડેટ્સે ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત માધાપર ગામના ઉપસરપંચ અર્જનભાઈ ભુડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય કરણ વાઘેલા સાથે નાઝિમ કેવર, ભુજ. આજે 71ની લડાઈનું અમૃત મહોત્સવ તરીકે આખા ભારતની અંદર ઉજવાઈ રહ્યું છે. એના ભાગરૂપે અને એ 71ની લડાઈના જે અમારી માધાપરની વીરાંગનાઓ જે ભાગ લીધો હતો અને એનો ઇતિહાસ સાથે જોડાયેલો એક આખો ઇતિહાસ છે, એને યાદગીરી રૂપે આ માધાપરના અમારા આંગણે એક સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ સ્મારકને આજે અમૃત મહોત્સવની સાથે જોડી અને અમારી NCC ક્રેડિટના માધાપરના MSV હાઈસ્કૂલના બાળકો અને 36 ગુજરાત ક્રેડિટ NCC ભુજ ઓફિસથી પણ કર્નલ અને એની સાથે જોડાયેલા એનો સ્ટાફ પણ હાજર રહ્યા હતા. તો આજે આ અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એક આવનાર પેઢી માટે એક યાદગાર રૂપે એક ઐતિહાસિક ઘટના કહી શકાય કે આવનાર દેશનું ભાવિ આજના બાળકોના હાથમાં છે. તો એને દેશ પ્રત્યેની લાગણી, દેશ સાથેની જે ભાવનાઓ કાયમી એને અંતરાત્માની અંદર પ્રગતિલિત રહે એવા ઉદ્દેશથી આજે ભારત સરકાર અમૃત મહોત્સવ તરીકે આખા દેશને ઉજવી રહી છે અને અમારી આ સ્મારકને પણ એક ઐતિહાસિક ઘટના અને કાયમી સંભાળનું માધાપરની જનતા માટે તો છે જ, પણ માત્ર કચ્છની મુલાકાતે આવતા પશ્ચિમ કચ્છની મુલાકાત લેતી વખતે લગભગ શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને ટુરિઝમો જ્યારે અહીંથી પસાર થતા હોય ત્યારે આને એક દેશની સાથે ઘટનાઓને નજર સમક્ષ રાખી અને છેલ્લા 5 વર્ષથી કે 7 વર્ષથી આ સ્મારકની સાથે ઊભીને ફોટો પડાવી અને એ જે ગૌરવતા અનુભવે એ અમારા માધાપર માટે ગૌરવની વાત છે. તો આજના તહેવારે અને આજના પ્રસંગે હું સમસ્ત દેશવાસીઓને અમૃત મહોત્સવને ઉત્સાહપૂર્વક ઉજવીએ, એમાં શહીદ થયેલા શહીદોને આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને એની સાથે જે જોડાયેલો સુરક્ષાકર્મી હોય કે દેશનો અન્ય નાગરિક હોય જેની આ ભાગીદારી આ 71ના જૂથની અંદર જેનું યોગદાન હોય એને આપણે સન્માનીએ અને આવનાર આપની પેઢીને પણ એના ઉદાહરણ આપીએ, જેથી કરીને દેશભક્તિ અને દેશની પ્રતિની લાગણી આવનાર જુવાનોના અંતરમાં રહે એવો અમારો ઉદ્દેશ છે. તો આજે આ ઉત્સવ અને આજે અમૃત મહોત્સવ
અમારા માધાપર એનસીસીના સ્ટાફ અને અમારા પીટી ટીચર ડાકી ઝાલા સાહેબ, ડાકી સાહેબ અને એની સાથે જોડાયેલા ભુજ અમારા ઓફિસના સ્ટાફે જે બાળકોની અંદર આ પ્રેરણા સ્ત્રોત જે કાર્યક્રમ કર્યો એમને હું આજના કાર્યક્રમને એને અભિનંદન આપું અને આવનાર સમયની અંદર બાળકોની અંદર આવા સારા કાર્યક્રમો કરી અને દેશ પ્રત્યેની જે આપની જવાબદારી છે એને સતત એના જીવનનું પ્રજ્વલિત રખાવે એવી અમારી નેમ છે. ખૂબ ધન્યવાદ, આભાર.